પંચમહાલ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં શસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ સમિતિની એક બેઠક યોજાઈ ધ્વજદિને રાષ્ટ્રપ્રત્યે ભાવના વ્યક્ત કરવાનો દિવસ નાગરિકોને ઉદાર હાથી ફાળો આપવા જિલ્લા કલેક્ટર પંચમહાલની પ્રજાજોગ અપીલ કરાઈ છે સાત ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં શસ્ત્ર સેના ધ્વજ દિન બે હજાર ત્રેવીસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ગોધરા ખાતે શસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ધ્વજદિન એ રાષ્ટ્રપ્રત્યે ભાવના વ્યક્ત કરવાનો દિવસ છે જેમાં સરકારી વિભાગો સાથે જિલ્લાના નાગરિકોને દેશભક્તિના આ ઉમદા કાર્યમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈને ઉદાર હાથે ફાળો આપવા પ્રજાજોગ અપીલ કરાઈ તેમણે જિલ્લાની શાળાઓ કોલેજો યુનિવર્સિટી ઉદ્યોગો સહિત નાગરિકોને ધ્વજદિન નિમિત્તે રાષ્ટ્રપ્રત ભાવના વ્યક્ત કરવા માટે અનુરોધ કર્યો જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રભાવના સાથે આજે સૌપ્રથમ ફાળો આપીને પંચમહાલ જિલ્લામાં ભંડોળ એકત્રિત કરવાની શરૂઆત કરાવી હતી દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ આર્મ ફોર્સીસ ફ્લેગ ડેની ઉજવણી કરીએ છીએ આજના દિવસે દેશની સેવામાં સર્વસ્વ અર્પણ કરવાનાર વીર જવાનોને આપણે યાદ કરીએ છીએ અને સાથે સાથે એના પરિવારજનો સન્માનપૂર્વક જીવન જી શકે અને સાથે સાથે જે વીર સૈનિકો અલગ અલગ આર્મી ઓપરેશન્સમાં ઇજાગ્રસ્ત થઈ ગયા હોય અને એક્ટિવ આર્મ્ડ સર્વિસીસથી છૂટા થઈ ગયા હોય એના પરિવારજનોને પણ સહાય મળી શકે આ હેતુથી આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ફંડનું પણ આપણે ભેગા કરીએ છીએ સાતમી ડિસેમ્બરના રોજથી આ ફંડ આપણે એકઠા કરીએ છીએ અને એકત્રીસ જનવરીના એકત્રીસ માર્ચના રોજ એ ફંડ આપણે આર્મ્ડ ફોર્સિસને આપીએ છીએ હું દરેક નાગરિકને અપીલ કરું છું તમામ સેવાભાવી સંસ્થાઓને અપીલ કરું છું અને સાથે સાથે જિલ્લાના તમામ ઉદ્યોગકારોને પણ અપીલ કરું છું કે આર્મ્ડ ફોર્સિસ ફ્લેગડે ફંડમાં પોતપોતાનો યથાયોગ્ય યોગદાન આપે જેનાથી જે વીર જવાનોએ આપનું સર્વસ્વ બલિદાન આપ્યું છે એના પરિવારજનોને અને સાથે સાથે જે ઇજાગ્રસ્ત થઈ ગયા હોય એવા વીર જવાનોને પરિવારજનોને પણ સહાય આપી શકાય